આજે વિશ્વ માતૃ દિવસ છે. દર વર્ષે મે માસમાં માતૃ દિવસની ઉજવણી થતી હોય છે. આમ તો માં શબ્દ જાણે સુખને આમંત્રણ આપતો હોય તેવો રૂઢ શબ્દ છે. માના પ્રેમ અને લાગણી માટે આજનો દિવસ પર્યાપ્ત નથી, પણ આખી પૃથ્વી જેના માટે લાગણી અને હું પર સ્થિર હોય એવા માના દિવસને દરેક ક્ષણે કુરબાન છે. માં શબ્દને જ્યારે કવિ સાહિત્યકારો લખવા બેસે છે ત્યારે સમય માત્ર પોતાના બાળપણને યાદ કરે છે, તેવા પુસ્તકોના ઢગ થાય છે, તેટલું માના સન્માન માટે લખી શકાય તેવો હોય છે. તો બીકે ન્યૂઝ ચેનલ દરેક માતાને આજના દિવસની શુભેચ્છાઓ પાઠવે છે. સાથે હાલના કોરોના વાયરસના પ્રકોપ વચ્ચે જો કોઈ હાલ ઢાળ બનીને ઊભું હોય તો તે આરોગ્ય કર્મીઓ છે. આરોગ્ય વિભાગના જેટલા પુરુષો કામ કરે છે તેની સરખામણી કરતા વધારે મહિલાઓ પણ સેવા કરી રહી છે. માતૃ દિવસ પર અમે એવી માતાઓ સુધી પહોંચ્યા છીએ કે જે પોતાના કુમળા બાળક સાથે પણ વૈશ્વિક મહામારી વચ્ચે પોતાની ફરજ નિભાવી રહ્યા છે. ધાનેરા તાલુકામાં મહિલા આરોગ્ય કર્મચારીઓ કે જેમના નાના બાળકો હોવા છતાં પણ હાલની પરિસ્થિતિને થાળે પાડવા માટે સમય પ્રમાણે પોતાની ફરજ પર માતા નિભાવી રહી છે, સાથે બાળકને પણ પ્રેમ આપી તેમને વહાલ કરી રહી છે. સૌપ્રથમ અમારી ટીમ ધાનેરા તાલુકાના વાલેર ગામમાં પેટા આરોગ્ય કેન્દ્ર પર મહિલા હેલ્થ વર્કર તરીકે કામ કરતા પાયલબેન જોશીની મુલાકાત લીધી હતી. પાયલબેનને 7 માસનો બાળક છે અને આ બાળક ખૂબ જ નાનું હોવાથી માતા સિવાય રહી શકતું નથી, જેથી પાયલબહેનને પોતાના પરિવારની મદદ સાથે બાળકને સાથે લઈને વાલેરના પેટા આરોગ્ય કેન્દ્ર પર સમયસર આવી જાય છે. પેટા આરોગ્ય કેન્દ્રની બાજુમાં ઓરડામાં બાળકને ખોડિયામાં સુવાડી પાયલબહેન કોરોના વાયરસની રસી આપવા કામમાં લાગી જાય છે. થોડોક સમય થાય ત્યારે બાજુના ઓરડામાં સૂતેલા બાળકને જોવા માટે પાયલબહેન જાય છે. કોરોના વાયરસના લીધે દૂરથી જોઈ પરત પોતાના કામમાં લાગી જાય છે. ભર ઉનાળે જ્યારે ઘરે ઘરે દવા કે આરોગ્ય દરલક્ષી સર્વે કરવાનું હોય તો બાળક સાથે લઈ ચાલતા પાયલબહેન ફરતા હોય છે. ખોડિયામાં સૂતેલા બાળકને ભૂખ લાગે એ સમયે કોરોના વાયરસના ગાઈડલાઈન પ્રમાણે પહેલા માસ્ક બદલવાનું, હાથ સેનેટાઈઝ કરવા માટે આવી તમામ પ્રકારની સાવચેતી રાખી પાયલબહેન બાળકને ખોરાક આપે છે. બિકેનીશ ચેનલ સાહસિક માતા સાથે પોતાના દિવસની કામગીરીને લઈને માહિતી મેળવી હતી. હું, મારું નામ જોશી પાયલબેન છે. હું FAW વાલેર તરીકે ફરજ બજાવું છું. અહીંયા અમે સવારમાં 9 વાગે અહીંયા આવી જઈએ છીએ. આવી પછી અમારું જે રૂટીન હોય કામ હોય કે વેક્સિન લેવા આવે, વેક્સિન કેરિયર લઈએ, આઈસ પેકનું બધું કમ્પ્લીટ કરીએ, એના અંદર ડોઝ જે પ્રમાણે હોય એ પ્રમાણે અમે લાભાર્થીને બોલાવીએ છીએ. આવે અંદર લાભાર્થી એન્ટર થાય એમને પહેલાં સેનિટાઈઝરથી હાથ વ્યવસ્થિત કરાવીએ છીએ, પછી બેસાડીને અમે વેક્સિન આપીએ છીએ. અને અહીંયા મારી સાથે મારી આશાઓ છે, અમારા CHO સાહેબ છે અને LR બેન છે, પ્રગતિબેન, અને મારી 7 મહિનાનું નાનું બેબી પણ છે, એને પણ સાથે સાથે હું અહીંયા સાથે જ લઈને આવું છું અને એને સાચવું છું, સેનિટાઈઝર રાખું છું. ઘરે જાઉં એટલે અમે બંને, હું અને મારું બાબુ, બે ગરમ પાણીથી નાહી લઈએ છીએ, એને પણ થોડું થોડું ગરમ પાણી પીવડાવું છું, હું પણ પીઉં છું, ઉકાળા પીઉં છું, અને વારે ઘડીએ સેનિટાઈઝરનો ઉપયોગ પણ અમે કરીએ છીએ. બેન, બાળક નાનું છે, બીજી લહેર ઘાતક છે, ડર નથી લાગતો કોરોના? ડર તો બધાને લાગે છે, પણ આવી મહામારી છે અને અમારી નોકરી પણ એવી છે, એ પ્રમાણે અમારે અમારી ફરજ નિયમિત પૂર્વક અને સમજદારી પૂર્વક અમારી ફરજ પણ અમારે નિભાવવી પડે છે. અચ્છા, કામગીરી દરમિયાન કદાચ બાળક રડે તો પછી તમે જાઓ છો? હા, કામગીરી અહીંયા મારું બાજુમાં રેસિડન્સી છે ત્યાં જ હું બાળકને ગોળીઓ રાખું છું, એના માટે બધી સગવડ રાખું છું. રડે તો એને વારે ઘડીએ ફીડિંગ આપવા પણ જવું પડે છે, તો મારું કપડા પાછા સેનિટાઈઝરથી સાફ કરું છું અને પછી બાળકને હાથમાં લઉં છું. આ જ રીતે ધાનેરા તાલુકાના જડિયા ગામે આવેલા કોવિડ સેન્ટરમાં પ્રવીણાબહેન ચૌધરી ફરજ નિભાવી રહ્યા છે. પ્રવીણાબહેન ચૌધરીને 14 માસનો બાબો છે. પ્રવીણાબહેનને પરિવારના સભ્યો ઘરે હોવાના કારણે બાળકની સાર સંભાળ ઘરે રાખતા હોય છે. જોકે હાલની વિકટ પરિસ્થિતિમાં કોરોના પોઝિટિવ કેસો વધી રહ્યા છે અને ગંભીર હાલતમાં સારવાર માટે કોવિડ સેન્ટર પર આવતા હોય છે. પ્રવીણાબહેન પણ કોવિડ સેન્ટરમાં દર્દીની સારવાર સેવા આપી રહ્યા છે. જોકે ઘરે 14 માસના બાળકની ચિંતા પણ તેમને સતાવતી હોય છે. ઘરે ગયા પછી બાળકને કોરોના વાયરસનું સંક્રમણ ના થાય તેને લઈને તમામ તકેદારી રાખી ત્યારબાદ બાળકને ખોળામાં લેતા હોય છે. આવા વિકટ સમયમાં પોતાના જીવ કરતા વહાલા બાળકની જીવની ચિંતા કરતી માતા ફરજ સાથે પોતાનો ધર્મ નિભાવી રહી છે.
ધાનેરાના સંવાદદાતા બંને મહિલા આરોગ્ય કર્મચારીઓના ઘરે તેમજ ફરજ પર જેની જગ્યા પર તેમની ફરજ સેવા અને માતાનો પ્રેમ કેમેરામાં કેદ કર્યો હતો. દરિયા ખાતે કોવિડ સેન્ટરમાં ડ્યુટી કરી રહી છું. અહીંયા બહુ જ પેશન્ટ ખરાબ કન્ડિશનમાં આવે છે. પેશન્ટને ઓટુ બહુ ઓછા હોય છે, SpO2 અને પલ્સ પણ બહુ ઓછા હોય છે. પેશન્ટને CPR અને ડી ડાયમંડ પણ વધારે હોય છે. એવી વૈશ્વિક મારામારીના લીધે કોરોનાના પેશન્ટને લઈ રહ્યા છીએ. અચ્છા, અચ્છા, તમારે 14 માસનો બાબલો છે, કઈ રીતે હેન્ડલ કરો છો ઘરે જાઓ છો ત્યારે? અહીંયા ડ્યુટી પર આવું ત્યારે બાબાનું બી બહુ ટેન્શન હોય છે કે 14 માસનો બાબો છે અને એને કંઈ ના થઈ જાય. એના લીધે હું ઘરે જઈને અલગ બાથરૂમમાં નાહી લઉં છું અને વારંવાર સેનિટાઈઝથી હાથ કરતી હેન્ડ કરતી રહું છું અને કીટ પણ પહેરું છું. અચ્છા, તમે જ્યારે ફરજ ઉપર હો ત્યારે ઘરથી સમાચાર આવે બાબલો રોતો હોય, એવું કંઈ થાય બને છે? ના, એવું અમુક વાર થાય છે. બાબો બીમાર હોય એટલે પણ બહુ ટેન્શન હોય. અહીંયા ડ્યુટી હોય એટલે પછી અહીંયાનું હેન્ડલ કરવું પડે છે. પેશન્ટ નિયમોનું ખૂબ જ પાલન કરવું પડતું હોય છે. એટલે પછી કઈ રીતે ઘરે તમે બધું મેનેજમેન્ટ કરતા હો જ્યારે ઘરે પરત જતા હો ત્યારે? એટલે ઘરે જઈને અલગ બાથરૂમમાં નાહી લઉં છું અને વારંવાર સેનેટાઈઝ કરીને પછી જ મારા બાબાને અડું છું. ડર લાગે છે આ બધા? હા, બહુ ડર લાગે છે. હોસ્પિટલ આવતા ગંભીર દર્દીઓને જોતા માહોલ ગભરાટ પેદા કરે તેવો હોય છે. જોકે સારવાર માટે જતા કોરોના પીડિત દર્દીઓ માટે દેવદૂત બનીને પોતાના દીકરી અને દીકરાની જેમ સેવા કરતા આરોગ્ય કર્મીઓ આજના વિકટ સમયને પણ પહોંચી વળવાની હિંમત રાખે છે. આરોગ્ય વિભાગના પોતાના પરિવાર અને બાળકની ચિંતાની સાથે દર્દીઓની સાર સંભાળ રાખતી તમામ માતાઓને નમન છે.